સુરત પોલીસ જવાનો માટે મિશન હોસ્પિટલ દ્વારા 3 મેડિકલ ચેકઅપ વાન દ્વારા કતારગામ વિસ્તારના પોલીસ જવાનોનું ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની મહામારી સામે જ્યારે દેશ વિદેશમાં લડત ચાલુ છે, તો આ લડતમાં સરકાર સિવાય મુખ્ય ફાળો ડોક્ટર, હેલ્થ વર્કર્સ અને પોલીસ કર્મીઓના હોય છે. દિવસ રાત એક જ લક્ષ્યથી કામ કરનારા આવા માનવોનું કાર્ય ખરેખર કાબેલે તારીફ છે. સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ સાહેબે પોતાના સહયોગી કર્મચારીઓની સ્વાસ્થ્યની ચિંતાના પગલે સુરતની મેટાસ હોસ્પિટલ જોડે સુરતમાં તૈનાત 6,500 કર્મચારીઓ માટે એક નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું. મેટાસ હોસ્પિટલની મોબાઈલ વેન છેલ્લા 2 દિવસથી સતત જ્યાં જ્યાં પોલીસો તૈનાત છે ત્યાં ત્યાં તે સ્થળ પર જઈને તેમનું હેલ્થ ચેકઅપ કરી આપે છે. આ હેલ્થ ચેકઅપમાં પલ્સ, બ્લડ પ્રેશર, ઓક્સિજન સેચ્યુરેશન, રેન્ડમ બ્લડ સુગર, ECG અને અધર પેરામીટરનું ચેકઅપ કરવામાં આવે છે. જોવા જઈએ તો આ એક અનોખી સેવાનું કાર્ય છે જે ખરા અર્થમાં સરાહનીય છે. ત્યારે કતારગામ વિસ્તારના પોલીસ જવાનોનું ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આપનું નામ અને સાહેબ કઈ રીતે પોલીસ ચેકઅપ કરવામાં આવ્યું? પોલીસ ઇન્સ્પેક્ટર બિલ્ડિંગ રોહિત, કતારગામ પોલીસ સ્ટેશન. આજરોજ પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચનાથી તેમજ મેટાસ એડવાન્ટેજ હોસ્પિટલ ના સહયોગથી કતારગામ પોલીસ સ્ટેશનના તમામ અધિકારી કર્મચારીઓ તેમજ બહારથી આવેલા બંદોબસ્તમાં આવેલા અધિકારી કર્મચારીઓનું આજે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલું છે. સર, પોલીસ તરફથી સાહેબ કઈ રીતે સાવચેતી રાખવાની જરૂર છે? પોલીસ તરીકે અમે તો પૂરેપૂરું પ્રિકોશન રાખીએ છીએ. દરેક બંદોબસ્તના પોઈન્ટે સેનિટાઈઝર તેમજ માસ્ક પૂરતા પ્રમાણમાં આપીએ છીએ. તમામ માણસો ખૂબ જ સાવધાની રાખે છે.